सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण वाला भक्तों अपना जीवन नी अंदर भगवान स्वामीनारायण आपने मड़िया भगवान स्वामीनारायण ना सदगुरु संतो आपने मड़िया भक्तों मड़िया त्यारे आपने भगवान नो विश्वास संतनो विश्वास भक्तनो विश्वास शास्त्रनो विश्वास केवो होवो जोईए ए आपने ज्यारे पूर्वना भक्तोना चरित्रो ज्यारे श्रवण करिए त्यारे आपने शीखवा मळे आजे आपणे राजकोटना मावजीभाई कड़िया कड़िया ज्ञातिना मावजीभाई छे एमनो आख्यान आपणे श्रवण करवुं छे सौ प्रथम आपणे महाराजनी स्तुति करीशुं हरि कृष्ण दयाळु छो तमे मुज हृदय ना सम्राट हरि कृष्ण दयाळु छो तमे मुज हृदय ना सम्राट ध्यान मा मूर्ति धारी ने कहु तव प्रताप निवात ध्यान मा मूर्ति धारी ने कहु तव प्रताप निवात ध्यान मा मूर्ति धारी ने कहु तव प्रताप निवात ध्यान मा मूर्ति धारी ने कहु तव प्रताप निवात तमने मड़वानो जीवने एक सदगुरु जयाधार तमने मड़वानो जीवने एक सदगुरु जयाधार एवा महामुनि संतने चरण रज थई प्रणाम एवा महामुनि संतने चरण रज थई प्रणाम प्रभु ने सदगुरुना वचन थी थाय काम प्रभु ने सदगुरुना वचन थी थाय काम जेना जेना कारज शर्या हता कृपा पात्र ते तमाम जेना जेना कारज शर्या हता कृपा पात्र ते तमाम मावाने गनावाला थया मावो जेनो नाम मावाने घनावाला
કાલા થયા માવો જેનું નામ સદગુરુની કૃપા વડે થયા અંતરે સુખિયા પાર સદગુરુની કૃપા વડે થયા અંતરે સુખિયા પાર સદગુરુની કૃપા વડે થયા અંતરે સુખિયા પાર સદગુરુની કૃપા વડે થયા અંતરે સુખિયા અપાર હરિ કૃષ્ણ દયાળુ છો તમે મુજ હૃદયના સમ્રાટ સૌ પ્રથમ ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ જે આપણા હૃદયના સમ્રાટ છે વંદન કરીએ ભગવાનની મૂર્તિ ધ્યાનમાં ધરીને મહારાજને પ્રાર્થના કરું છું મહારાજ તમારા જ પ્રતાપની મારે વાતો કરવી છે ભગવાનને મળવા માટે એક સદગુરુ જ આધાર છે એવા મહામુનિ સંત સત્પુરુષ સદગુરુ એમના ચરણની રજ થઈને એમના ચરણોમાં પ્રણામ કરું છું પ્રભુને સદગુરુના વચનથી થાય કામ ભગવાનને ભગવાનના સદગુરુના વચનથી બધા કામ થાય છે જેના જેના પૂર્વે કાર્યો થયા છે એ બધાના કાર્યો ભગવાનને સંતની કૃપાથી થયા છે માવાને ઘણા વાલા થયા માવા એટલે કે ભગવાન માવાને ઘણા વાલા થયા માવો જેનું નામ જે ભક્તની આપણે કથા સાંભળવા જઈ રહ્યા છે એમનું નામ પણ માવજી ભગત હતું અને માવો એટલે પ્રથમ જે માવો શબ્દ વાપર્યો છે ભગવાન સ્વામિનારાયણ માટે વાપરેલો છે એવા માવા એ ભગવાનને વાલા સદગુરુની કૃપા વડે થયા અંતરે સુખિયા અપાર એટલે કે સદગુરુની કૃપાથી અંતરની અંદર અતિ સુખિયા થયા છે એવા ભક્તરાજ માવજીભાઈ છે રાજકોટની અંદર એમનો નિવાસ હતો રાજકોટમાં ભક્તરાજ રહેતા હતા બાળપણથી સત્સંગના સંસ્કારો હતા પણ જેમ જેમ એમનું જીવન વીતતું ગયું પોતે કડિયાકામ કરતા હતા કડિયાકામના કારણે જીવનની અંદર એટલી બધી સંપત્તિ નહોતી જેટલી સંપત્તિ જોઈએ એટલી સંપત્તિ પોતા પાસે નહોતી ઘણી વખત ભગવાનનો ભક્ત હોય પરંતુ ભગવાનનો ભક્ત હોવા છતાં પણ ભગવાન એને સુખી ન કરતા હોય જોઈએ એટલો આ લોકમાં તો એનો અર્થ એવો નથી કે ભગવાનના ભક્ત હોય એ બધાય લાખોપતિ ને કરોડોપતિ જ હોય ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે કદાચ આખી પૃથ્વીનું રાજ આપ્યું હોત ને આખી પૃથ્વીની સંપત્તિ આપી હોય ને એટલો નરકમાં વધારે વધારે પડે ભગવાને માપનું દીધું હોય ભગવાન ભજાય એટલું દીધું હોય સત્સંગને અર્થે સમાજને અર્થે કોઈ ગરીબને અર્થે વપરાય એટલું દીધું હોય એ ભગવાનની કૃપા છે ભગવાન ભજાય નહીં એવી સંપત્તિ શું કામની માવજી ભગત પોતે હરિભગત છે સવાર સાંજ પૂજાપાઠ કરે છે કડિયાકામ કરે છે પણ પોતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલા રૂપિયાની આવક નથી ક્યારેક એક ટંક જમવાનું છોડવું પણ પડે છે ક્યારેક દીકરા દીકરીઓ કપડાં માગે તો કપડાં લાવવાની પણ ભગતની સ્થિતિ નથી પણ સુખેથી ભગવાનને ભજ્યા કરે છે ક્યારેય ભગવાનને ફરિયાદ કરતા નથી ક્યારેય સંતને ફરિયાદ કરતા નથી ભગવાનને એમ કહેતા નથી કે ભગવાન તમે મારા જીવનમાં આવું કેમ રાખ્યું ભગવાનની ઈચ્છાને જે સ્વીકારે છે એ ભક્ત ભગવાનને બહુ વાલો છે જેટલા ભગવાનના પાકા ભક્તો થયા જેમ કે કુંતાજી ભગવાનના પાકા ભક્ત પણ કુંતાજીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં સુધી સાથે રહ્યા પાંડવોની સાથે જ્યાં સુધી એ લોકો યુદ્ધ જીત્યા નહોતા જ્યાં સુધી પાંડવોને દુઃખ હતું ત્યાં સુધી ભગવાન સાથે રહ્યા જેવું હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું અને ભગવાન જવા તૈયાર થયા ત્યારે કુંતાજીએ સામેથી બે હાથ જોડીને માગ્યું છે કે હે પ્રભુ અમારા જીવનની અંદર મારા જીવનમાં તમે પડે પડે મને દુઃખ જ આપજો ભગવાન કે તમે આવું દુઃખ કેમ માગો છો ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કુંતાજીને પૂછ્યું ત્યારે કુંતાજીએ કીધું હું દુઃખ એટલા માટે માગું છું
કે જ્યાં સુધી અમારી પાસે દુઃખ હતું ત્યારે તમે ભેગા હતા, અને જેવા અમે સુખિયા થયા હસ્તિનાપુરનું રાજ મળ્યું અને તમે અહીંથી ચાલ્યા. ભગવાનને ભેગા રાખવા માટે થોડુંક આપણા જીવનમાં દુઃખ જોઈએ, થોડું ઘણું કાંઈક ને કાંઈક જોઈએ. અતિ સુખ છે ને એ ભગવાનથી દૂર લઈ જાય છે. અતિ સુખ, કંઈક થોડુંક દુઃખ જોઈએ, શરીરમાં જોઈએ, કુટુંબ પરિવારમાં જોઈએ, સેજ જોઈએ, આપણાથી સહન થાય એટલું. ભગવાનને એવું કેવું, પ્રભુ તમે 200 ગ્રામ દુઃખ આપો ને તો અમે 400 ગ્રામ સહન કરવાની શક્તિ આપજો, અને ભગવાન આપે જ છે, પણ થોડુંક જોઈએ. જો દુઃખ ન હોય તો ભગવાનને જીવ ભૂલી જાય. માવજી, ભગત સુખેથી ભગવાન ભજે છે, કોઈને ફરિયાદ કરતા નથી. પોતે રાતને દિવસ એક જ તાન માવજી ભગતને રહે છે કે મારો આ છેલ્લો જન્મ કેવી રીતે થાય એવો ઉપાય કરો. એટલે માવજી ભગત રાતને દિવસ વિચાર્યા કરે કે આટલો મોટો સત્સંગ છે, પણ સત્સંગમાં કોઈ એવા સદગુરુને ગોતું કે જે સદગુરુની સાથે સમાગમ કરીને હું ભગવાનને પામું. મુમુક્ષુ હંમેશા ભગવાનના સાધુને સત્પુરુષને ખોળતો હોય. પહેલાં તો ગુણાદિતાનંદ સ્વામી કે મુમુક્ષુને સાધુ ખોળવા હોય તો જંગલમાં જવું પડતું. મોટા મોટા રાજાઓ જ્યારે પોતાનો અંતિમ અવસ્થા હોય એટલે એમને લાગે કે હવે મારી 5-10 વર્ષ 25 વર્ષની આયુષ્ય છે, ત્યારે મોટા રાજાઓ રાજ્ય કરી અને થાક્યા હોય, હવે કલ્યાણની ઈચ્છા હોય, ત્યારે એ લોકો હિમાલયમાં જઈ અને કોઈ યોગી પુરુષોને ખોળતા. આ તો ભગવાને, સ્વામિનારાયણ ભગવાને એવી દયા કરી છે, વસ્તીની વચ્ચે સાધુઓ મૂક્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણે જોયું, હિમાલયમાં ફર્યા, 7 વર્ષ જે વન વિચરણ કર્યું ને એમાં ભગવાનને એમ લાગ્યું જીવોના કલ્યાણને અર્થે મારે પરમહંસો એવા બનાવવા પડશે કે જે સમાજની સાથે એટેચ હોય. સમાજની સાથે જો એટેચ નહીં થાય તો સમાજ આ કળિયુગની અંદર કોઈ ભગવાનને ખોળવા નીકળવાનો નથી. તમે વિચારો, કોઈને ભગવાન ખોળવા કળિયુગમાં નીકળ્યો કે હિમાલયમાં જવું છે, કેટલા નીકળે એવા. એટલે ભગવાને વસ્તીની વચ્ચે સાધુ મૂક્યા. પહેલા તો મુમુક્ષુ સત્પુરુષને ખોળતા, ગુણાદિતાનંદ સ્વામી કહે છે, હવે તો સાધુ મુમુક્ષુને ખોળે. એ ફોન કરે, મંદિર આવશો? એ ફોન કરે, કથા સાંભળો છો? એ ફોન કરે, ધર્મ નિયમ પાળો છો? નહીં તો ખરેખર વાસ્તવિકતા સતયુગમાં એવું નહોતું. આ કળિયુગનું લક્ષણ છે કે કળિયુગમાં ભગવાને માયાનું એટલું મોટું વાવાઝોડું મૂકેલું છે કે જીવ પ્રાણી માત્રને પરમાત્મા તરફ જવા માટેનો વિચાર જ ના આવે એવી ભગવાને માયાનો પ્રવાહ કળિયુગમાં મૂક્યો છે. પણ સારામાં સારો યુગ ભગવાનને પામવા માટે કળિયુગ છે. તમને ખબર હોય કે ના હોય, ભગવાનને પામવા માટે સૌથી શ્રેષ્ઠ યુગ જો ગણવામાં આવ્યો હોય તો કળિયુગ છે. શા માટે? કારણ કે સતયુગમાં 1 લાખ વર્ષની આવરદા, 1 લાખ વર્ષનું આયુષ્ય હોય, 1 લાખ વર્ષનું આયુષ્ય, ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે 10,000 વર્ષનો તો ખાટલો, એટલે 10,000 વર્ષથી તો બીમાર જ રહે માણસ. 1 લાખ વર્ષનું આયુષ્ય, 10,000 વર્ષનો ખાટલો, ભગવાન કેદી ભજન ક્યારે ભગવાનના ધામને પમાય જ્યારે કળિયુગમાં આયુષ્ય હાવ ટૂંકું, 60, 70, 80, બહુવરી મજબૂત હોય તો 100 પૂરું આયુષ્ય ટૂંકું. બીજા યુગોની અંદર એવું છે કે ભગવાનને પામવા માટેના સાધન બહુ કઠણ છે. કળિયુગની અંદર તો કીર્તન ભક્તિ કરો, ભગવાન માટે કંઈક થાળ કરો, ભગવાનના સાધુને જમાડો, ભગવાનના ભક્તને જમાડો, કંઈક મંદિરો એની નાની મોટી સેવા કરો, કોઈ ગરીબની સેવા કરો ભગવાનના નામે, ભગવાન રાજી થઈ જાય. કળિયુગની અંદર કલ્યાણ બહુ સહેલું છે, માટે કળિયુગ જેવો એક પણ યુગ નથી. માવજી ભગત સાધુને ખોળતા ખોળતા પોતે રાજકોટની અંદર રહે છે. રાજકોટ શહેરે વસે છે, દરિદ્ર કહી લોક હસે છે, પ્રારબ્ધ તો ભોગવવું રહ્યું, હરિનું આપેલું સર્વે સહ્યું, સંત સમાગમનું અંગ બારે, છેલ્લો જન્મ કરવા મનમાં ધારી. સંત સમાગમનો અંગ બારે, છેલ્લો જન્મ કરવા મનમાં ધારી.
सेवा नानी मोटी देह करे सदगुरु नो राजी पोचे। राजकोट शेरना मावजी भाई पोते सदगुरु ने खोड़ता 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 जूनागढ़ ना गुणादितानंद स्वामी ना योग में आवी गया। वारे वारे जूनागढ़ पहुंची जाए गुणादितानंद स्वामी नी सेवा करे, नानी मोटी त्या मंदिर में कईक ने कईक सेवाओं हालती हो ए बधी सेवा करे। एवो स्वभाव भगवान ना आपणे भक्त छीए, आपणे एवो स्वभाव होवो ज जोईए के नानी मोटी आपणने जे सेवा मळे ए सेवा करवा माटे आपणे भगवाननी सेवामां हाजर रहेवू जोईए। नानामां नानी सेवा होय त्यारे साधु हो तो मारे पण एवुं नथी राखवानुं कि हुं कथा करवा वाळो छुं, व्यवहार करवा वाळो छुं, मोटो छुं नानो छुं काई नहीं। ठाकोरजीनी सेवा छे, ठाकोरजीना बधाई सेवक छे, त्यां आगळ कोई स्वामी छे ज नहीं, सिंहासनमां बैठेलो एक ज स्वामी छे, बाकी त्यांथी माड़ी नीचे बधाई जे छे ए चाहे अक्षरधामना मुक्त होय तोय भले, आ पृथ्वी परना महामुक्त होय तोय भले, त्यागी होय तोय भले, ग्रही होय तोय भले, बाई होय तोय भले, भाई होय तोय भले, भगवानना आपणे बधाई सेवको छीए। स्वामी तो एक ज छे परमात्मा। मावजी भगत दौड़ी दौड़ी ने जूनागढ़ मंदिर में सेवा करे, सेवा थी भगवान ने भगवान ना संतो भक्तों नो राजीपो आपो आपत थई जाए। सेवा जे करे ने एने कोई दी एवुं कहेवुं ना पड़े कि मारी पर राजी थजो, कोई दिवस कहेवुं ना पड़े सेवा। हाँ, जो के सेवा योग्य समय अने योग्य व्यक्ति ने पूछी ने करवी, नहीं तो सेवा करवा जता कुसेवा थई जाए। मने जे आवडतुं ज न होय ए सेवा करवा माटे हुं बेसी जाऊं तोय खराब। माटे जवाबदार व्यक्ति ने योग्य रीते पूछी ने सेवा योग्य समय जो करवामां आवे तो भगवानना भक्तो संतो राजी थई ज जाय। सेवा एक एवी वस्तु छे जीवन में सड़सड़ाट चढ़ावे। आजे दरेक पासे दरेक परिस्थिति न होय, घना तन थी सेवा करी शकता होय, घना न करी शकता होय, घना धन थी सेवा करी शकता होय, एनी पासे समय नो एटलो बधो फोर्स ना होय के करी शके, परंतु आपणने एवो तान होवो जोईए कि नाना नानी सेवा करवा माटे मारे पहोंचवुं छे। एवी जे भावना जीवमांथी थाय छे ए जीवने चोखो करी नाखे, कारण के ध्यान करी करीने केटलुक थवानुं, माळा केटलीक तमारथी थाय। तमारे भगवानमां एक अखंड वृत्ति आम राखीने जॉइंट आम बस भगवानने जोया ज करवा छे तो केटली वार रहेशे, कारण के तमे अनंत विटंबनाओ वच्चे छो। तमारे गृहस्थ आश्रममां अनंत विटंबनाओ छे, अमारे साधुने शुं आ खंग खेरीने ऊभा थयां पूरुं, कोई तेलनो भाव वधे, घीनो भाव वधे, फ्रूटनो भाव वधे, શાકભાજીનો ભાવ વધે, લાઇટ બિલ આવે, કોઈ ચિંતા હોય, કશું જ ના હોય, અમારે વિટમના નથી, એટલે અમે સુખેથી માળા કે ભજન કરી શકીએ છીએ। તમે ન કરી શકો, તમારે અનંત વિટમનાઓ છે, કરો છો એ ધન્યવાદને પાત્ર છે, પણ કરવું અતિ કઠણ છે। તો તમારી માટે સહેલામાં સહેલો રસ્તો કયો ભગવાનને રાજી કરવાનો? સેવા। જ્યારે સેવાનો અવસર મળે ત્યારે દોડીને પહોંચવું અને નાનામાં નાની સેવા કરી દેવી। મહારાજે મધ્યના 25માં કીધું, ઉકા ખાચર જેવું જેને સંતની સેવા કર્યાનું વ્યસન પડે એના સ્વભાવ માત્ર ટળી જાય। સેવાથી બહુ રાજીપો થાય, કોઈને કહેવું જ ના પડે મારી પર રાજી થાવ। કોઈને તમે વાસણ ધોતા જોવો, ગમે એટલો નિષ્ઠુર વ્યક્તિ હોય, ગમે એટલો નિષ્ઠુર એનું કડક લોઢા જેવું હૃદય હોય, પણ કોઈક વ્યવસ્થા વિના આવડા મોટા તપેલા ધોવાની વ્યવસ્થા ના હોય અને બહાર પેલી ઘાસની અંદર કે બહાર પેલું સિમેન્ટનું જે પડ્યું હોય ને એની ઉપર જઈને એક મજૂરની જેમ વાસણ ધોતા હોય, એક બાજુ પર મર્સિડીઝ લઈને ફરી શકે એટલી જેની કેપેસિટી છે, એ જ્યારે 50-100 માણસના તપેલા ધોતા હોય એવી મજૂરી કરે ત્યારે ભગવાનને પોતાના કલ્યાણને અર્થે કરે, કોણ રાજી ના થાય? જોવે ત્યાં રાજીપો થઈ જાય, કોણ રાજી ના થાય? કોઈ વ્યક્તિ એમ છે કે જેની પાસે સમય છે, કોઈ આવીને લઈ જાય છે, મૂકી જાય છે સંતોને, કોઈ ખુરશી ગોઠવી દે છે, કોઈ વેક્યુમ કરી દે છે, કોઈ બહારના પાંદડા પડ્યા છે વીની લે છે। મને આજે યાદ છે એક પ્રસંગ, આજથી ઘણા વર્ષો થયા, લગભગ 5-7-8 વર્ષ થઈ ગયા હશે, અહીં અમેરિકાથી એક ભક્ત આપણા, એક સ્ત્રી ભક્ત, એ ઇન્ડિયા આવેલા અને બ્રહ્મસત્ર હતો દિવાળી ઉપર, એટલે બ્રહ્મસત્ર હોય એટલે બધા હરિભક્તો શિબિરમાં આવવાના હોય તો મેદાનો સાફ કરવા માટે સંતો શું કરે, છોકરાઓને વેકેશનમાં 50-100 છોકરાને રાખી મૂકે
અને હારી રસોઈ કરીને જમાડવાના, એટલે સેવામાં કામ લાગે બધે. એટલે મેદાનમાં ને આ બધા કાંકરા પડ્યા હોય, બધું હોય, બધું વીણી લે, કારણ કે એને રાસ થવાનો હોય, બધું થવાનું હોય ને. એટલે તો એક સ્ત્રી ભક્ત એવા અહીંથી આવેલા, એ ત્યાં આવ્યા એટલે સંસ્થાન અંદર ઓફિસમાં આવીને મળ્યા હશે કે મારે અહીં બ્રહ્મસત્રમાં રોકાવાનું છે. સમાચાર મળ્યા સંતોને, એમને એક રૂમની અંદર ઉતારો દીધો. આખો દિવસ આખા કેમ્પસની અંદર પડેલા કાગળિયા, આખા કેમ્પસમાં પડેલા કાંકરા વીને, જેની શરૂઆત જ્યારે ત્યાગાશ્રમની થઈ હોય ત્યારે જેને ભરપૂર સેવાઓ કરી હોય, ભરપૂર સેવાઓ, મન મૂકીને સેવા કરી હોય અને ભગવાનના સંતો ભક્તોને રાજી કર્યા હોય, એના જીવનમાં દૈવત આવે એવું અમે ત્યાગાશ્રમમાં જોઈએ છે. ત્યાગાશ્રમમાં પણ શરૂઆતમાં જેને સેવાનું અંગ ના હોય એની અંદર દૈવત આખી જિંદગી જાય તોય ના આવે. સેવા એવી વસ્તુ છે આપણને અપ કરી દે, ભગવાનની નજરમાં અપ કરી દે. માવજી ભગત ગુણાદિતાનંદ સ્વામીની નજરમાં અપ થઈ ગયા. સ્વામી એક દિવસ માવજી ભગતને સેવા કરતા જોયા, નાની નાની સેવા કરે, આખો ચોક વાળે. સંતો પછી આમ જતા હોય ને તો સંતોનું જે જગ્યા હોય એ વાળી નાખે, સંતો સ્નાન કરવા જાય, આખો બધો સંતોનો આશ્રમ સાફ કરી નાખે. આવું અંગ માવજી ભગતને, સ્વામી બહુ રાજી થયા. પાછા સંત સમાગમનું પણ જબરું અંગ, કથા ચાલુ થાય એટલે સેવામાં ના રહે, કથામાં બેસી જાય. સેવાની અંદર પાછો એક દુર્ગુણ છે, ધ્યાન ન રાખીએ તો, સેવામાં જો કથા વાર્તાનો યોગ ન હોય તો સેવા સ્વભાવને વધારે. સેવા ગુણાદિતાનંદ સ્વામી કહે છે, સેવા શું વધારે? સ્વભાવ વધારે. સેવાથી સ્વભાવ વધે એટલે સેવા તો કરવી જ, પણ સેવા કરતા એક દોરો વધારે સાધુના સમાગમનો રાખવો, નહીં તો કરેલી સેવા છે ને ક્યારેક વ્યર્થ થઈ જાય. ઘણી વખત શું થાય, આ ખુરશીઓ અહીંયા ગોઠવવાની છે, આ 12 ખુરશી છે, તમે બેઠેલા 7 છો. હવે આ ખુરશી માની લો કે કોઈ એક ભક્ત એવા છે રોજ આવીને ગોઠવે છે, ડેલી ગોઠવે છે, આપણો ડેલી સત્સંગ આલે છે ને ડેલી ગોઠવે છે. હવે એ ભક્ત ખુરશી ગોઠવે છે, પરંતુ એ ખુરશી ગોઠવે છે, એક દિવસ ગોઠવી, બે દિવસ ગોઠવી, 10 દિવસ ગોઠવી, પછીથી એવો વિચાર કરે છે કોઈને કાંઈ છે, મારે જ ગોઠવવાની. શું વિચાર કર્યો? સેવા તો કરે છે, કોઈને કાંઈ છે, કોને ગોઠવવાની? મારે જ ગોઠવવાની. પછી ધીરે ધીરે એ આગળ વધ્યું, બધાને આવીને બેસી જવાનું ગમે છે પણ ખુરશીઓ ગોઠવવા કોઈ આવે છે? 2 મહિના 6 મહિના થયા, સેવા તો ચાલુ જ છે. પછી ઓર આગળ વધ્યું, ઓર આગળ વધ્યું, બધા આવે ખરા પણ કોઈને કાંઈ પડી નથી. આમ કરતા કરતા 12 મહિના થાય ને ત્યાં સેવાથી ખરેખર સત્સંગમાં આગળ વધવા જોઈએ, એની જગ્યાએ સેવાથી સત્સંગમાં પાછા પડી જાય, કારણ કે એને બધાનો અવગુણ લીધો. એવું ન હોય. કથા વાર્તા જો સાંભળી હોય તો કથા વાર્તા શું શીખવાડશે? ભગવાનની કેટલી મોટી દયા છે. આ મંદિરમાં 15 હરિભગત આવે છે, એની વચ્ચે મહારાજ મારી માટે ખુરશીઓ ગોઠવવાની સેવા રાખી મૂકે છે. અહીંથી બધાય જાય ને તોય કોઈને ભગવાન એવી બુદ્ધિ જ આપતા નથી ખુરશીઓ લઈ લો, પણ મને ભગવાન કહે છે કે તમે ખુરશી ઉઠાવી લો. એટલે ભગવાનને મને ચોખ્ખો કરવો છે, એટલે ભગવાન બીજાને ચાન્સ જ નથી આપતા, મને જ ચાન્સ આપે ને સેવાનો, બીજાને ચાન્સ નથી આપતા, ભગવાનને મને ચોખ્ખો કરવો છે. આવો જો વિચાર આવે ને, પણ એ વિચાર આપે કોણ? કથા વાર્તા. સેવા કરતા હોય અને સેવા કરવાના કારણે માન વધે. હવે સેવામાં સ્વભાવ વધ્યો હોય, માન વધી ગયું હોય, રસોડામાં સેવા કરતા હોય, બીજે સેવા કરતા હોય, માન બહુ વધ્યું એટલે પછી પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા થાય. જે સેવા હું રોજ કરું છું એમાં મારું જ ધાર્યું થાય, આવો સહજ આપણો સ્વભાવ બને, કથા વાર્તાનો યોગ ન હોય તો. અને એના કારણે થાય એવું કે જ્યારે એ સેવામાં કોઈ બીજો સેવા કરવા માટે આવે અને એનો મત રજૂ કરે, અથવા એનો મત જો મંજૂર થઈ ગયો ને એ પ્રકારનું થઈ ગયું, તો આપણે તરત એક સ્ટેટમેન્ટ આપી દેવાય, જો કથા વાર્તાનો યોગ ન હોય તો તમે કરી લો, તમે કરી લો. આ કથા વાર્તાના અભ્યાસ વિના આવું બધું થતું હોય, માટે સેવામાં કથા વાર્તા જોઈએ. માવા ભગત એવા છે, સંત સમાગમનું અંગ બહુ ભારે છે. જન્મ, છેલ્લો જન્મ કરવા માટેની મહેનત ચાલુ છે અને સેવા જબરી કરે છે. એમાં ગુણાદિતાનંદ સ્વામી, એમનું હૃદય દ્રવી ગયું.
સંતનો હૃદય નવનીત જેવો સંતનો હૃદય નવનીત જેવો કહ્યો વિચારે ચિંત કે તેવો કહ્યો વિચારે ચિંત કે તેવો પણ નવનીત પીગળે નિજ તાપે 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 એ સંત પીગળે પર સંતાપે સંત પીગળે પર સંતાપે સંત પીગળે પર સંતાપે સંત પીગળે પર સંતાપે સ્વામીનો રાજીપો થયો જ્યારે સ્વામીનો ગુણાદિતાનંદ સ્વામી રાજી થઈ ગયા સેવાથી રે સ્વામી પ્રેમથી બોલ્યા ત્યારે સ્વામી પ્રેમથી બોલ્યા ત્યારે હે રૂપિયા ખિસ્સામાં રાખો કેટલા રૂપિયા ખિસ્સામાં રાખો કેટલા રસોઈયા પણ મારા બેટલા રસોઈયા પણ મારા બેટલા રસોઈયા પણ મારા બેટલા રસોઈયા પણ મારા બેટલા એક વખત માવજી ભગત સેવા કરતા હતા ને સ્વામીએ સભાની અંદર પછી માવજી ભગતને બોલાવીને કીધું માવજી તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે માવજી ભગત તો વિચારમાં પડી ગયા કે સ્વામી મને કેમ પૂછે છે કેટલા રૂપિયા છે હું તો ગરીબ કડિયા કામ કરવાવાળો વ્યક્તિ મારી પાસે તો રૂપિયા છે નહીં સ્વામીને કંઈ મંદિરમાં જરૂર પડી હશે કેટલા રૂપિયા છે તારી પાસે ખિસ્સામાં કેટલા છે ત્યારે માવજી ભગત કે સ્વામી શું કામ છે તમારા રૂપિયાનું સ્વામી કે રસોઈ ક્યારેય દેતો નથી સાધુને ક્યારેક તો સાધુને જમાડ રસોઈ તો આપ ત્યારે માવજી ભગત થોડીક વાર માટે મૂંઝાઈ ગયા આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા સ્વામીને કહે છે સ્વામી તમે કહો છો કેટલા રૂપિયા છે મારા ખિસ્સામાં સ્વામી મારા ઘરમાંય રૂપિયા નથી મારા ખિસ્સામાં તો ક્યાંથી હોય સ્વામીને ખબર હતી કે માવજી ભગત પાસે કશું જ નથી આ દરિદ્ર છે એની ઉપર લોકો હસે છે કે આ સ્વામિનારાયણનો ભગત છે દોડી દોડીને સાધુની સેવામાં જાય છે પણ એને કશું ભગવાન દેતા તો છે નહીં સાધુ કંઈ આશીર્વાદ તો દેતા નથી સ્વામીને આ મેના ટોના સાંભળવામાં આવેલા સ્વામીએ જાણી જોઈને પૂછ્યું કે તારી પાસે શું છે માવજી ભગત કે સ્વામી કાંઈ નથી ઘરમાંય નથી અને ખિસ્સામાંય નથી સ્વામી કે ખોટું ના બોલીશ માવજી કંઈક તો છે તારી પાસે અને ત્યારે માવજી કહે છે સ્વામી મારી પાસે ખિસ્સામાં 4 આણા છે કેટલા 4 આણા એ પણ અહીંથી રાજકોટ જવાની ખર્ચીના મેં રાખ્યા છે આવ્યો ત્યારે ખર્ચી માટે લઈને આવ્યો તો એ પાછો રાજકોટ જઉં તો સ્વામી રસ્તામાં જરૂર તો પડે એટલા માટે 4 આણા છે સ્વામી કેમ દેવી રસોઈ 4 આણામાં તેને સંકોચ રહે છે મનમાં મને પ્રભુએ નથી દીધું કાંઈ કેમ જમાડો સંતને ભાઈ મને પ્રભુએ નથી દીધું કાંઈ કેમ જમાડો સંતને ભાઈ માવજીભાઈ હિપકે ચડી ગયા રડવા લાગ્યા સ્વામી મારી પાસે 4 આણા છે 4 આણા ખાધી ખર્ચીના છે હું કેવી રીતે સાધુને રસોઈ આપું 4 આણામાં રસોઈ કેમ થાય સ્વામી કે ભલા 4 આણા તો બહુ કહેવાય સાધુને રસોઈ માટે કેટલા જોઈએ
જો અહીંયા આગળ મોદીખાનું છે કે જૂનાગઢમાં, અને મોદીખાનાએ તને દાળિયા મળશે, પેલા ચણાના દાળિયા આવે ને એ તને દાળિયા મળશે, ચાર આના દાળિયા લઈ આવી જા. માવજી ભગત કે પણ સ્વામી રસોઈ અને દાળિયાની રસોઈ? સ્વામી કે તું લઈ આવતો ખરો કે દાળિયા? મારે દાળિયા જમવા છે. માવજી ભગતને વિશ્વાસ બહુ જબરો, વિચાર નથી કરતા કે હવે ચાર આનાના જો દાળિયા લાવીશ તો ઘરે જવાનું શું. ગયા દોડતા, અને જ્યાં ભગત જવા માટે નીકળ્યા ત્યાં જૂનાગઢ મંદિરના બાર ચોકની અંદર એક સાધુ મળ્યા. એ સાધુ છે ને, એ સાધુ થોડા સ્વામીના વિરોધી હતા, હતા સ્વામીના શિષ્ય, સ્વામીના 400 શિષ્યો હતા, ગુણાતીતાનંદ સ્વામીના 400 સાધુઓ હતા. નંદ પંક્તિના સંતો જેટલા થયા ને એમાં સૌથી વધારે શિષ્યોવાળા સ્વામી કહેવાય. 400 સાધુ, એમાંથી 60 તો લોટિયા હતા, કેટલાક બીજા હતા એ થોડાક ઓવર હતા, કેટલાક હતા એ સ્વામીનો અંદર જ બેસીને વિરોધ કરતા હતા. એક સ્વામીનો 6 આંગળીઓ સાધુ હતો, 6 આંગળીઓ સાધુ એટલે એને 6 આંગળી હતી, ગણા નથી હોતી, એક નાની ટૂંકી આંગળી હતી, એ 6 આંગળીઓ સાધુ હતો. જૂનાગઢના ડેલા ઉપર બેસવાનું, કોઈ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવે હરિભગત એટલે એને ત્યાં જ પૂછે, ક્યાં જવું છું? બોલો કે સ્વામીનો સમાગમ કરવા આવ્યા. કયા ગામથી આવો છો? ગુજરાતના કયા ગામથી? જો કલ્યાણ જોતું હોય ને આ દાદર ચડીને રાધા રમણ દેવના દર્શન કરી લો, બાકી ગુણાતીતાનંદ સ્વામી અમે ભેગા રહીએ અમને ખબર, હાલ તો થઈ જા કે પાછો. 100 જણને આવા શબ્દ નાખે તો 90 જણા તો સ્વામીની ગાદી તો કે પહોંચે જ નહીં. એવા સ્વામીનો જ વિરોધ કરવાવાળા, સ્વામીનો જ અવગુણ નાખવાવાળા, સ્વામી ભેગા જ સ્વામીના કરેલા શિષ્યો હતા. ગુણાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ તમે એની બુક વાંચો, એમાં કેટલી બધી જગ્યાએ આવે. એક સાધુ સામો મળ્યો માવજી ભગતને, કે ક્યાં દોડ્યા? માવજી ભગત કે સ્વામીએ કીધું છે દાળિયા લેવા. તમે ગરીબ છો કે તમારી પાસે દાળિયા મગાય? સ્વામીને ખબર હોવી જોઈએ. ઓલા કે સ્વામી તો દયાળુ છે, મોટા છે, કંઈક વિચારીને કહેતા હશે. મેં તો સ્વામીને કીધું, સ્વામી ચારાનામ રસોઈ કેમ થાય? પણ સ્વામી કે મારે જ દાળિયા જમવા જ છે, તું લઈને આવ. અરે ભગત એવું નહીં, સ્વામી તો બહુ મોટા સાધુ, એક જ વખત જમ્યા અનાજ, બીજી વખત જમતા નથી, એમાંય બજારના દાળિયા તો ખાશે જ નહીં, તમારા પૈસા બગડશે અને દાળિયાય બગડશે, તમારે કંઈ રૂપિયા ખાધી ખર્ચી ના હશે એ જશે, એટલે સ્વામી તો બધું કહે પણ કરાય નહીં. આ કોણે કીધું? સ્વામીના જ શિષ્ય. ત્યારે માવજી ભગત બહુ ભોળા, એટલે શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 60મા વચનામૃતમાં એક અમૃત વચનો કીધા છે. મહારાજ મધ્યના 60મા વચનામૃતમાં એમ બોલ્યા છે, જે બધાય સાધુને સરખા જાણે. શ્રીજી મહારાજના જે બેઠા શબ્દો છે હું વાંચું, ગઢડા મધ્ય પ્રકરણનું 60મું વચનામૃતનો અભ્યાસ વાલા ભક્તો જેટલો થાય એટલો વધારજો. હું વારે વારે એક વાત આ રિપીટેશન કર્યા કરું છું કે વચનામૃત એ વચનામૃત, જેને વચનામૃત છે એનું જેટલું જ્ઞાન અધૂરું એનો એટલો સત્સંગ અધૂરો. એ ચાહે ત્યાગી હોય, સાધુ થઈ ગયો હોય, પણ વચનામૃત જો અધૂરું એ ત્યાગી અધૂરો. ગ્રહસ્થ છે વચનામૃત અધૂરું તો એ અધૂરો. હા, કોના માટે આ નથી? જેની બુદ્ધિ જ નથી, જે મૂઢપણાવાળા છે, કે એટલું કરે બસ તો કંઈ વાંધો નથી, પણ જેની બુદ્ધિ ચાલે છે, જે કંઈક સમજી શકે છે, એને પોતાની લાઈફમાં વચનામૃતને પોતાનો શ્વાસ બનાવવો જોઈએ. વચનામૃતને આપણે આપણો શ્વાસ બનાવી દેવો જોઈએ, એવો ગજબનો આ ગ્રંથ છે. આવી વાતો દુનિયાના કોઈ ગ્રંથોમાં નથી. સાંભળો શ્રીજી મહારાજના બેઠા શબ્દો. અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય, તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ એને વિમુખ જાણવો. ગરડા મધ્યનું 60મું વચનામૃત. આ શું કહેવા માગે છે?
બધાય સાધુને સરખા ન જાણવા એ શું કહેવા માગે છે? એ એવું કહેવા માગે છે કે આપણા જીવનની અંદર આપણે કલ્યાણ માટે કોઈ ભગવાનના બે સારા ભગવદીય સાધુની ભેગા જીવને બાંધેલો હોવો જોઈએ. બે સારા હરિભગત અને બે સારા સાધુ એમાં જીવને બાંધવો પડે, જબરજસ્ત બાંધવો પડે. અને એ સાધુ કેવા હોય? થાંભલા જેવા હોય. એ હરિભગત કેવા હોય? થાંભલા જેવા હોય. તમારે માનો કે કોઈ વખત પૂર આવ્યું હોય નદીનું, અને નદીનું ગમે એટલું પૂર હોય પણ એકદમ ઊંડો પેલો બ્રિજ બનાવેલો હોય ને એનો કોઈ થાંભલો હોય ને થાંભલા ઉપર આપણે બેઠા હોય તો નીચે ગમે એટલું પૂર વહી જતું હોય પણ એ થાંભલાની ઉપર આપણે હોય તો આપણને કાંઈ ના થાય. એમ ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું, આ વાત 100 જન્મે ના સમજાય, બે સારા સાધુ 3 સારા હરિભગત ભેગા જીવને બાંધવો. ગમે એટલું આપણે ભજન કરતા હોય, ગમે એટલી સેવા કરતા હોય પણ 2 સારા સાધુને ખોળીને એની ભેગા જીવને બાંધવો. અને સારા એટલે કેવા? થાંભલા જેવા. કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યમાંથી ડગે ના એવા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના સત્પુરુષો આ સત્સંગ એમાંથી ઉદાસ ન થાય એવા હોય, એની ભેગા જીવને બાંધવો. હવે આ તો ભોળા ભગત આવીને પાછા સ્વામી પાસે બેસી ગયા. સ્વામી કહેલા, માવજી દાડિયા લાવ્યો? સ્વામી, હું તો જાતો હતો ત્યાં, તમારા ઓલા સાધુ મળ્યા, એ સાધુએ તો મને એમ કીધું કે સ્વામી તો નહીં જમે, એક જ ટાઈમ જમે છે અનાજ, બહુ મોટા સાધુ છે આ, તે કહીને મને કીધું દાળિયા લાવવાની જરૂર નથી. સ્વામી કે, માવજી ક્યાં તું થોરિયાએ લાગ્યો કે જા તું દાળિયા લઈ આવ્યો. હું તને કહું છું આ રસોઈ એમના થાય છે, મારે સાધુને તારા દાળિયા જમાડવાના છે. કોઈનું સાંભળતો નહીં કે આવે તું સીધો મોદીખાને જા. અને પછી ત્યાંથી ભગત ઊભા થયા અને મોદીખાને જઈ અને દાળિયા લઈ આવ્યા. દાળિયા લાવ્યા એટલે સ્વામીએ ત્યાં આગળ ગોવિંદ સ્વામી કરીને એક સાધુ હતા એમના, એમને કીધું આ દાળિયા છે ને એનો ભૂકો તૈયાર કરો. ભૂકો કર્યો. પછી સંતોને તો 4 આણાના દાળિયામાં ત્યાં 200-400 સાધુ જમવા બેઠા હોય એમાં શું થાય, એટલે ભૂકો કર્યો. અને સંતો જે પોતાના પાત્ર પથ્થરની અંદર જે લઈને જમવા બેઠા હતા એમાં સ્વામીએ કીધું બધા સંતોના પથ્થરમાં ચપટી ચપટી દાળિયા નાખી દો. બધાય સંતોના પથ્થરમાં પેલો દાળિયાનો ભૂકો હતો ને એ બધાયના પથ્થરમાં ચમચી ચમચી નાખી દીધો, એટલે બધાય સાધુના પથ્થરમાં આવી ગયો. સ્વામી પોતે ઠાકોરજી જમાડવા બેઠા હતા, સ્વામીએ પોતાના પથ્થરમાંય નખાવ્યો. પછી સ્વામી એવું બોલ્યા કે હે સંતો, આ દાળિયાનો જે ભૂકો આપણા પથ્થરમાં નખાવ્યો છે, પીરસાવ્યો છે, એનાથી આપણે આજે માવાનું દારિદ્ર ખાઈ જવાનું છે. આ માવજી છે ને એ ગરીબ છે, એનું ગરીબપણું આપણે ખાવાનું છે આજે. એટલે સંતો મહારાજને સંભાળીને પ્રાર્થના કરતા કરતા જમો કે માવજીનું દારિદ્ર જાય અને આપણે આ માવાના કઠણ પ્રારબ્ધને ફેરવી નાખવું છે. આપણું કઠણ પ્રારબ્ધ હોય એને ભગવાનના સંત કોઈક વખત રાજી થઈ જાય તો લેખ ઉપર મેખ મારે છે. મરવાનો હોય એ જીવી જાય, રંક હોય એ રાજા થઈ જાય. મહારાજ વચનાવૃતમાં કહે છે, રોજ ઉઠીને ના કરે પણ ક્યારેક કોઈક વખત એવા આવેશમાં આવી જાય, રાજી થઈ જાય તો રંક હોય રાજા થઈ જાય. સ્વામીએ બધાય સંતોને દાળિયા જમાડ્યા. માવજી ભગતો રાજી થઈને દંડવટ કરવા લાગ્યા. સંતો ઠાકોરજી જમાડતા હતા ત્યાં દંડવટ કરીને કે મારા મોટા ભાગ સ્વામી તમે મને ભાગશાળી બનાવ્યો, 4 આણામાં બધાય સાધુને મારી રસોઈ જમાડી. સ્વામી કે, માવજી આ તારી રસોઈ. હવે 4 આણામાં તો રસોઈ થાય એવી નહોતી પણ મોટા સાધુ આવી રીતે દાળિયા જમાડીને રસોઈ લીધી. 4-5 દિવસ થયા. માવજી ભગત તો બસ કથા વાર્તા સાંભળે, માળા કરે, કાંઈ વિચારતા નથી. હા, કે આ 4 આણાએ હતા એ ગયા, સ્વામી કે દરિદ્રપણું જશે કેવી રીતે જવાનું, મારે તો થોડું રાજપાટ આવવાનું છે, કાંઈ વિચારતા નથી, બસ ભજન કર્યા કરે. પછી સ્વામી એમ કીધું કે, માવજી એક કામ તું ના કરે. હા સ્વામી, બોલો ને. સ્વામી કે, તું જાતનો કડિયો છે, કારીગર એ બહુ સારો છે, તું આમ બેસી રહે કેમ ચાલે, એક કામ કર, તું કરાંચી જાગે. કરાંચી, હવે એ જમાનામાં કરાંચી જવું એટલે તમારે સ્ટીમર કે બોટમાં, એટલે બોટમાં બેસીને નાવડામાં બેસીને જવાનું, અને કરાંચી જેવો પ્રદેશ
હવે ન્યા કોઈ ઓળખાણ નહીં. આજના જેવા ફોન કે એના જમાના નહોતા. કરાંચી જવા માટે અને રાજકોટ જવાના ચાર આના છે વપરાવી નાખ્યા છે. અને ક્યાં મોકલવાનું સ્વામી કહે છે? કરાંચી. ઘણીક વખત એક વસ્તુ યાદ રાખવી, ભગવાન અને ભગવાનના કોઈ મોટા ઓલિયા પુરુષ એ કોઈ વચન ક્યારેક કહે ને આપણને, તો ઘણીક વખત આપણને લાગે કે આમાં તો રણ પ્રદેશ છે, આમાં ક્યાંય કેસરનો આંબો છે નહીં. આપણને કે આ દિશામાં જા અને કેસર કેરી લઈને પાછો આવજે. હવે આપણે બધા બુદ્ધિવાળા એટલે આપણે વિચારીએ કે આ આખો રણ પ્રદેશ છે કચ્છનો, આમાં કેસર કેરી કેમ મળે? પણ જો વિશ્વાસ રાખીને આપણે જો જઈએ તો એ રણ પ્રદેશમાં પણ કેસરનો આંબો ભગવાન અને ભગવાનના મુખ તો ઊભો કરી દે. આપણા વિશ્વાસથી જોઈએ આપણને વિશ્વાસ, અને જીવનમાં ક્યારેક અનુભવવું, કોઈક ભગવાનના મોટા પુરુષો ઓલિયા પુરુષો એના વચનમાં વિશ્વાસ રાખીને આમ ચાલ્યા કરવાનું. કોઈ પણ રીતે કંઈ પણ ડગાવીને હાલ્યા કરો. 2 વર્ષ જશે, 5 વર્ષ જશે, 10 વર્ષ જશે, એક દિવસ એનું રિઝલ્ટ આપણને મળશે, દેખાશે. એને કીધું તું આ થયું. બાકી તો સહજ છે કે 4 આનાના દાળિયા તમે એને મગાવીને ખાઈ લો ને એનું ખિસ્સું ખાલી કરી દો, પછી એને એમ કહો કરાંચી જા, તો ઓલો કે 4 આના ગયા, દારિદ્ર તો કાંઈ ગયું નહીં, કાંઈ વરસાદ તો થયો નહીં, અને પાછા હજુ કરાંચી જવા કહો છો? કશો જ વિચાર નહીં. સ્વામી કરાંચી હું જઉં પણ ત્યાં જઈને હું શું કરીશ? મારે કોઈ ઓળખાણ નથી તો સ્વામી? અને સ્વામી કરાંચી જવું હોય તો રૂપિયા તો જોઈએ ને, મારી પાસે તો કાંઈ નથી, ઘરે કાંઈ નથી, ખિસ્સામાંય કાંઈ નથી. સ્વામી કે તારા ઘરમાં રૂપિયા છે. બોલો કે મારા ઘરમાં રૂપિયા છે? હા છે ને. કે તારા ઘરમાં રૂપિયા છે? ક્યાં આગળ છે સ્વામી રૂપિયા? મારા ઘરમાં તો મને ખબર નથી રૂપિયા ક્યાંય છે. સ્વામી કે તારી માં છે ને, એ તારી માએ મરણ મૂડી રાખેલી છે, એ તારા ઘરમાં પેલી દળવાની ઘંટલી હોય ને એના પડાને હેઠે એક બાજુ પર 100 રૂપિયા દાટેલા છે તારી માએ. એ 100 રૂપિયા તું અહીંથી ઘેર જા, ઘેર જઈને તારી માને કે, મારું નામ દઈને કહેજે કે સ્વામીએ કીધું છે, પહેલાં તું માગજે, એ તને ના જ પાડશે. ત્યાર તું કહેજે કે માં ઓલા ઘંટલાના પડા હેઠે આ જગ્યાએ તે મૂક્યા છે, સ્વામીએ જોયા છે ને સ્વામીએ કીધું છે કે તું મને દઈ દે 100 રૂપિયા, એટલે તને તારી માં દઈ દેશે. કેટલી સરસ વ્યવસ્થા કરી આપી. માવજી ભગત તો વિશ્વાસ રાખી ત્યાંથી નીકળ્યા. બુદ્ધિને રાખે સદગુરુ ચરણે, તેને હરે છે હજરા હજુરને, શંકા નથી કરી કોઈ આજ્ઞામાં, વિશ્વાસ રાખ્યો છે અતિવાલામાં. બુદ્ધિને સદગુરુના ચરણે મૂકી દે, એને કોઈ દિવસ પોતાના કલ્યાણની આલોક કે પરલોકની ચિંતા ના રહે. ગંગાનું વજન ત્યાં સુધી જ લાગે છે ગંગામાંથી બાલટી ભરીને આપણે ઉપાડીએ, ગંગામાંથી ઘડો ભરીને માથે મૂકો તેનું વજન લાગે, પણ ગંગામાં જો ડૂબી જાઓ તો ઉપરથી ગમે એટલા ગેલન પાણી જતું રહે, વજન ના લાગે. એમ આપણે પોતે કરતા થઈને કોઈ પણ વસ્તુને ઉપાડીએ ને એટલે એનું વજન લાગે, પણ ભગવાનના માથે મૂકી દઈએ ને, તમે જે કરો એ, ભગવાનના મોટા સાધુના માથે મૂકી દઈએ ને એ જે કરે, તો એ નાવડું ભગવાનને મોટા મૂકતો હાંકે. આપણે કરતા થઈએ ને એટલે આપણને બહુ વજન લાગે. કરતાપણું બહુ વજનદાર છે. આપણે ભૂલવાનું છે આપણું કરતાપણું. મારાથી થાય છે, હું કરું છું, મારાથી જ થશે, આ વાતને સદંતર કાઢવાની છે. મારે મારા જીવમાંથી, તમારે તમારા જીવમાંથી. હું નહીં હોઉં તો પણ કથા થવાની, હું હોઈશ તો પણ કથા થશે. કરવાવાળા ભગવાન છે. હું હોઈશ આ સત્સંગ મધ્યે તો પણ આ સત્સંગ હાલવાનો છે, નહીં હોઉં તો પણ સત્સંગ હાલશે. પણ કરતા પણ જો મને મનાઈ ગયું કે હું જ આ કરું, મારાથી જ થશે, હું હોઉં તો જ થાય, ભગવાન કે તો બેટા તું કર હાલ, મારી જ જરૂર નથી, તારથી જ થાય છે. ભગવાનની એટલી શક્તિ છે. એ ધારે ને તો આ હાવ નિર્જીવ કરતાલ છે ને, આમાં જીવ નથી ને, જીવ નથી ને, પણ ભગવાન ધારે ને તો મને ને તમને બધાને આના દ્વારા સત્સંગ કરાવે. બોલો, એટલા સમર્થ છે. નથી ધારતા એવી એમને રીત નથી કરી, એ એમની મરજી છે, પણ એવા અસમર્થ નથી કે એમને આ કરાવવા માટે મારી જરૂર પડે, એટલા સમર્થ છે.
આના દ્વારા પણ મારું તમારું કલ્યાણ કરે એટલી તાકાત ભગવાનમાં છે. આ વાતની જ્યારે આપણને હા પડે ત્યારે આપણને આપણું કર્તાપણું ના લાગે, આપણું કર્તાપણું આપણને વજન આપે અને વજનના કારણે જ આપણને નિશ્ચયમાં અનિશ્ચયના ગાઢ થાય. પણ ભગવાનના માથે મૂકીએ, મોટા પુરુષોના માથે મૂકીએ તો સહેજે સહેજે આપણે ચાલ્યા જઈએ. માવજી ભગતે ઘેર જઈ એમની માને કીધું, માં મારે કરાંચી જવું છે. બેટા કરાંચી? અહીંથી આપણે જુનાગઢ જવું હોય તો રૂપિયા નથી ને તારે કરાંચી જવું છે? હા માં કરાંચી જવું છે. કેવી રીતે જઈશ? કોને કીધું તને? મને ગુણાદિતાનંદ સ્વામીએ કીધું માં કરાંચી જવા. એમ બેટા? કરાંચી તો જવું હોય પણ રૂપિયા? માં તારી પાસે છે ને કે રૂપિયા? હવે આ ડોસી માએ એ મરણ મૂડી તરીકે રાખેલા કે જ્યારે કંઈક તકલીફ પડે ને. પહેલાંના જૂના જમાનાના લોકો બહુ હોશિયાર બધું. જોકે આપણે બધા, તમે બધા એમાં જ મોટા થયા છો એટલે આપણે ઇન્ડિયનો પાસે હજુય બધું મળે. માવજી ભગતે માને કીધું, માં પેલા ઘંટલાના પડાને હેઠે 100 રૂપિયા છે, સ્વામીએ મને બતાવ્યા છે. અને ત્યારે એ 100 રૂપિયા માએ કાઢીને આપ્યા. સ્વામીમાં તો વિશ્વાસ હતો, લે બેટા 100 રૂપિયા, મેં તો આ મરણ મૂડી તરીકે રાખ્યા હતા પણ સ્વામીએ કીધું છે તું કરાંચી જા. તો સ્વામી કરાંચી તને મોકલીને કંઈક તારું સારું કરવાના હશે. ભગત પાછા આશીર્વાદ લેવા 100 રૂપિયા લઈને જુનાગઢ ગયા. ગુણાદિતાનંદ સ્વામીને જઈને કે સ્વામી હું હવે કરાંચી જવા નીકળું છું પણ કરાંચી જઈને હું કરીશ શું? કરાંચી જઈને શું કરીશ? અને ત્યારે સ્વામી કે તને કડિયા કામ તો આવડે છે ને, તારા બધા સાધનો લઈને જજે, પૂજાની ઠેલી હારે લેતો જજે, તિલક ચાંદલો ભપકાદાર કરીને જજે, કંઠી બહાર રાખજે. ભલે કરાંચીની અંદર મુસ્લિમ લોકો રહે છે પણ તું ચિંતા ના કરતો, ભગવાન તારા બધાય હારાવાના કરશે. આમ સ્વામીએ કીધું. મોટા પુરુષ કેવા હોય છે એનું એક લક્ષણ લખ્યું છે 11મી કડીમાં, હંમેશા યાદ રાખજો આ લક્ષણ. જોવા છતાં રહે છે આંધળા, સાંભળે પણ રહે છે બેરા, જાણવા છતાં અજાન લાગે તેને ઓલિયા પુરુષ ભાખે. જાણવા છતાંય અજાન રે, સાંભળવા છતાં પણ બેરા રે, જોવા છતાં પણ આંધળા રે, ચાલવા છતાં પણ પાંગડા રે, કરવા છતાં પણ અકર્તા રે, બધું જ એના આધારે ઊભું હોય છતાંય પણ આધાર વિના નિરાધાર છે એવા રે. આ મોટાનું લક્ષણ છે, ન ઓળખાય. જેવી રીતે MRI મશીન હોય ને આર પાર જોઈ શકે છે, અંદરનું નાનામાં નાનું બધું જ કાઢી શકે છે, એમ મોટા પુરુષો ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને જાણતા હોય છતાં પણ આ પૃથ્વી ઉપર જ્યારે મારીને તમારી ભેગા રહે છે ત્યારે સહજ રીતે કશું જ જાણતા નથી એમ વર્તે છે. પણ કોઈક એવો મુમુક્ષુ હોય એને ક્યારેક કહી દે છે ઉતાવળા કે આવું આવું થાય, આવું આવું થઈ શકે. અને ત્યારે એવો જે મુમુક્ષુ હોય ને એને વર્ષો પછી દેખાય કે હા આ કીધું તું એમાં થયું. એમને બધી જ ખબર હોય ભૂત ભવિષ્ય વર્તમાન ભગવાનની કૃપાથી. જોવાનું ઈચ્છે નહીં પણ ભગવાનની કૃપાથી એમને ખબર હોય. જોવા છતાં આંધળા, જાણતા હોય બધું તો એ અજાણ રહે, જાણે કશી ખબર જ નથી, ના ખબર પડે. એટલે જ ભગવાન અને ભગવાનના મહામુક્તો એને આપણે આપણા પલ્લાથી કોઈ દી માપી શકતા નથી. કારણ કે ક્યાંક હારે પણ ખરા, ક્યાંક જીતે પણ ખરા, ક્યાંક ભય જેવું બતાવે, ક્યાંક નિર્ભય રહે, આવું બધું થાય. સ્વામી ગુણાદિતાનંદ સ્વામીના આશીર્વાદ લઈ અને માવજી ભગત તો ત્યાંથી નીકળ્યા છે. પછી સ્વામી નીકળ્યા, અરે ભગત નીકળ્યા કરાંચી જવા માટે. માવા ભગત ત્યાંથી નીકળ્યા અને કરાંચીની અંદર વાહનમાં બેસીને 100 રૂપિયા લઈને જે ગયેલા અને વાહનમાં બેસીને ત્યાં આગળ બંદરે, કરાંચીના બંદર ઉપર ભગત ઉતર્યા. ભગત ઉતર્યા ત્યાં આગળ કરાંચીમાં એક મુસાભાઈ કરીને શ્રીમંત એક વ્યક્તિ હતા. મુસાભાઈ ખોજા હતા પોતે. એ મુસાભાઈ મોટા મોટા અંગ્રેજ સાહેબો એની સાથે એમને ઘણો મોટો વ્યવહાર બધો ચાલતો કરાંચીને વિશે. જમીનોની લેવેચ ને બાંધકામનું કામ એ મુસાભાઈ કરતા અને બાંધકામ માટે એમને કડિયા કારીગરની જરૂર હતી એટલે કડિયા કારીગરને ગોતવા નીકળેલા. એમાં મુસાભાઈ, અરે આ માવજીભાઈ, ત્યાં ઉતરેલા બંદર ઉપર અને કાળી ટોપી પહેરેલી, કાળી બંડી પહેરેલી અડધી બાઈનું
એક આટલું આટલું એટલો જબ્બા જેવું પહેરેલું, નીચે એક વ્હાઇટ પટલૂન જેવું પહેરેલું, અને ન્યા ઉતર્યા ને એક હાથમાં ઠેલી અને બધાય પેલા કડિયા કામના બધાય લેલું, બધાય સાધનો એ બધું લઈને ન્યા ઉતર્યા. એ પેલા મુસાભાઈએ દૂરથી જોયું, એ મુસાભાઈએ દૂરથી જોયું. કોઈને માવજીભાઈ ઓળખતા નહોતા, કરાંચીમાં કોઈ ઓળખાણ નહોતી, કરાંચીમાં ઉતરીને ક્યાં જઈશ એની ખબર નથી. એક સંતના વચને નીકળી પડ્યા છે, કેટલો વિશ્વાસ હશે, કેટલો વિશ્વાસ. સંતના વચને બસ નીકળી ગયા. યાદ રાખો, સંત જ્યારે કોઈ વચન બોલી જાય છે, એ સંતને પછી કંઈ કરવાનું હોતું નથી, એના હૃદયમાંથી. અને આશીર્વાદ હંમેશા માગ્યા મળતા નથી, માગ્યા નથી મળતા. આશીર્વાદ આપવાવાળાને ખબર પણ નથી હોતી કે મારે આશીર્વાદ દેવાના છે. આશીર્વાદ આપોઆપ હૃદયમાંથી સરી પડે. સામેવાળાની એવી ક્રિયા જોવે, સામેવાળાનો એવો સ્વભાવ જોવે, આશીર્વાદ હૃદયમાંથી આપોઆપ નીકળી જાય અને આશીર્વાદ મળી જાય. આશીર્વાદ માગ્યા નથી મળતા. સ્વામીના હૃદયમાંથી આશીર્વાદ મળેલા છે એટલે માવજી ભાઈને ત્યાં સામે આવે, ક્યાં જવું ખબર નથી, બધું લઈને બસ ઊભા છે. ક્યાં જવું? સ્વામીને યાદ કરે છે, મહારાજને યાદ કરે છે, હે મહારાજ, હે સ્વામી, યાદ કરે છે બસ. પણ ત્યાં તો કશું, આખું અજાણો પ્રદેશ છે, કશી જ ખબર નથી. અને ત્યાં માવજીભાઈ આમ આંખ બંધ કરીને ભગવાનને હંભારે છે. ને ત્યાં પેલા મૂસા શેઠ કારીગર શોધવા આવ્યા હતા, એમણે માવજીભાઈને જોયા અને દેખાવ ઉપરથી પારખી ગયા કે આ કોઈ કારીગર છે. એટલે મૂસાભાઈએ માવજીભાઈને પૂછ્યું, ક્યાંથી આવો છો? તો કે જૂનાગઢથી. મૂસા શેઠે પૂછ્યું, નામ શું? તો કે માવજી. કારીગર લાગો છો? માવજીભાઈ કે હા, હું કડિયા કામ કરું છું. ત્યારે મૂસા શેઠે કહ્યું, મારું નામ મૂસાભાઈ છે, જાતે હું ખોજો છું, અમારે બાંધકામનો ધંધો છે, અમારે કારીગરની જરૂર છે, તમે મારે ત્યાં કામે આવશો? માવજીભાઈને વિચાર થયો, આ તો મહારાજે જ સ્વામીના વચને સામેથી મોકલ્યા છે, થઈ ગયું ને કામ. અજાણા પ્રદેશમાં જાય તો પણ કામ થઈ જાય, વિશ્વાસ હોય તો, વચનમાં વિશ્વાસ હોય. સામેથી આવી ગયા, સામેથી આવી ગયા. અને પછી મુસાભાઈ માવજીભાઈને લઈ ગયા. હવે માવજીભાઈ તો હરિભગત, હરિભગત હોય, ઈમાનદારીથી કામ કરે, કામ ચોરી કરે નહીં, વ્યવસ્થિત બધું કામ કરીને આપે. મુસાભાઈને બહુ હેત વધતું ગયું એટલે મુસાભાઈએ પોતાને ત્યાં કારીગર તરીકે રાખી લીધા. પછી અહીંથી માવજીભાઈ પૈસા ને રાજકોટ મોકલવાના હોય, એને કોઈ આવતા જતા હોય ને નાવડાઓમાં એની સાથે મોકલી દે કમાણી કરીને, એટલે ત્યાં પરિવાર સુખી થવા લાગ્યો. અહીંયા આગળ ધીરે 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 દિવસે દિવસે જે મુસા શેઠ હતા ખોજા, એને માવજી ઉપર બહુ વિશ્વાસ આવવા લાગ્યો, બહુ વિશ્વાસ આવવા લાગ્યો. અને મુસા શેઠે માવજી ભાઈની ઉપર એક દિવસ પોતાની મેળી ઉપર લઈ જઈને રાજી થઈને એમ વાત કરી, બઢતી આપી કે આજથી તમે મારા અહીંયા આગળ જેટલા કામદારો છે ને એના મુકડદમ, એટલે બધાના ઉપરી આવા કરી દીધા. આવી રીતે મુસા શેઠને માવજીભાઈને બહુ સરસ બનતું થઈ ગયું. આવું બન્યું કેમ? સંત કૃપાએ સુસુન થાય, ધાર્યું ન હોય તે પણ પમાય, પણ વિશ્વાસ જોઈએ ભારી, ત્યારે હરી રહે સદા હારી. વિશ્વાસ જો જબરો હોય તો ભગવાન ભેગા જ રહે. માવજી શેઠને, માવજીને હવે મુસા શેઠ પોતે ઉંમરવાળા થાય છે એટલે એ એવું વિચારે છે કે આવો માવજી જેવો સારો વ્યક્તિ ક્યાં મળે, આ તો ખુદાનો વ્યક્તિ છે. એક વખત માવજીને બોલાવીને કહે છે, માવજીભાઈ તમારે મારી સાથે પાર્ટનરશિપ કરવી છે? આ તો મૂસો શેઠ કેવડો મોટો અંગ્રેજોનું બાંધકામ કરે એ, અને આ પગારદાર કારીગર, એ કે શેઠ તમે ક્યાં ને હું ક્યાં, તમારી ચાદર કેવડી મોટી, હું તો તમારી ચાદરના એક એક નાના ઇંચના ભાગમાંય ના આવું, મારી પાસે ક્યાં રૂપિયા છે તો હું તમારો ભાગીદાર થાઉં. ત્યારે શેઠ કે, રૂપિયા મારા ને કામ તારે કરવાનું, અને પછી એમાંથી હું તને ભાગીદાર બનાવું. પહેલાં ચાર આનાનો ભાગીદાર કર્યા માવજીભાઈને, એટલે ચોથો ભાગ, કામ કરવાનું, પૈસા હું રોકું. ધીરે ધીરે પાર્ટનરશિપમાં લીધા અને ધીરે ધીરે અડધ બંનેની પાર્ટનરશિપ થઈ ગઈ. અને એ લોકોએ કરાંચીની અંદર માવા મૂસાની કંપની, આવી કંપનીનું ત્યાં આગળ સ્થાપના કરી. આખી કંપનીએ બાંધકામની જે કહેવાતી ને એ માવા મૂસાની કંપનીની નામથી કહેવાતી, માવા મૂસાની કંપની. પછી તો એ મૂસાભાઈ હતા ખોજા, એ અમુક સમય થયો જન્નતને પામ્યા, એટલે કે મૃત્યુને પામ્યા. અને પછી
એમના દીકરાઓ જે હતા એની સાથે માવા ભાઈને કંપનીનું કામ ચાલુ રહ્યું. માવાભાઈને એકવાર ગુણાતીતાનંદ સ્વામી રાત્રે સૂતા હતા, રોજ માવાભાઈને એક નિયમ, નિત્ય ભગવાન સ્વામિનારાયણની પૂજા તો કરવાની પણ નિત્ય સૂતા પહેલાં ભગવાનને પોતાના સદગુરુને હંભારવાના. ગુણાતીતાનંદ સ્વામીને રોજ હંભારે કે હે સ્વામી, આ માવો તો પેલો રાજકોટનો જે કડિયો હતો ને એ જ છે, પણ આ જે કાંઈ માવા મૂસા કંપનીનો માલિક 50% ભાગીદારમાં બન્યો છું એ તમારા આશીર્વાદ ને ભગવાન સ્વામિનારાયણની કૃપા. આવું રોજ જે યાદ કરે, ડેલી યાદ કરે. એમાં એક વખત રાત્રે સૂતાતા સ્વામીની કથા વાર્તા રોજ યાદ કરવાની, ડેલી યાદ કરે અને રોજ કથા વાર્તા જે સાંભળેલી ને એનું રટન કરે. એમાં માળા કરતાં કરતાં સૂઈ ગયા અને રાત્રે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા સ્વપ્નમાં. સ્વામી આવીને કે માવા, હવે કરાંચી છોડવાનું છે આપણે, હવે તું તારો ભાગ કાઢી લે અને જેટલા ભાગના રૂપિયા છે બધું લઈ અને જૂનાગઢ રાજકોટ ફરી પાછો પરત આવી જા. હવે આપણે કરાંચીમાં રહેવું નથી, તારા સંબંધો મૂસાભાઈના દીકરાઓ સાથે સારા રહેશે નહીં. સ્વામીએ ચેતવી દીધો. જ્યારે રાત્રે સ્વપ્નમાં ભગવાન આવે, યાદ રાખો, સ્વપ્નમાં ભગવાન આવે કે ભગવાનના મોટા પુરુષો આવે, મુક્તો આવે, ત્યારે માની લો એ પ્રત્યક્ષ જ આવ્યા છે, એ સ્વપ્નું નથી. સ્વપ્નમાં ભગવાન આવ્યા એ સ્વપ્નું નથી, ભગવાન પ્રત્યક્ષ જ આવ્યા છે, મળ્યા છે. સ્વપ્નમાં આવીને ભગવાન આપણને મળ્યા છે. કોઈ મોટા મુક્ત આવે આપણને સ્વપ્નની અંદર આવીને મળ્યા છે. અને એવું કરવું પડે, રાત્રે સૂતા સૂતા ભગવાનનું ચિંતવન કરીને સૂતા હોઈએ, ભગવાનના મુક્તોનું ચિંતવન કરીને સૂતા હોઈએ. રાત્રે માનસી પૂજા, આપણા સત્સંગમાં 5 માનસી પૂજાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બહુ ગજબનો આ સંપ્રદાય આપણને મળ્યો છે. આપણને જે મળ્યું છે એનો આપણને કેફ વર્તવો જોઈએ. 5 માનસી પૂજા, ભગવાન સાથેનો સતત કોન્ટેક રહે. દિવસની 5 માનસી પૂજાઓ છે. સવારે ભગવાનને જગાડવાની, તૈયાર કરવાની, બપોરે 12 વાગે ભગવાનને જમાડવાની, 4 વાગે ભગવાનને સુવડાવ્યા હોય પછીથી ફરીથી ફ્રૂટ આઈસ્ક્રીમ આદિ આપીને ફૂલના વાઘા પહેરાવીને ભગવાનને જગાડવાની, સાંજે 7-8 વાગે ભગવાનને ફરીથી સંધ્યાકાળની આરતી બાદ ભગવાનને થાળ ધરાવવાની, અને રાત્રે ભગવાનને 10 વાગે આપણે સૂતા હોઈએ, 9 વાગે સૂતા હોઈએ ત્યારે ભગવાનને કટોરો દૂધ પાય અને સરસ મજાના પલંગની અંદર, એ પલંગ આપણા હૃદયમાં હોય ને ભગવાન આપણા હૃદયમાં સૂતા હોય, આપણી ડાબીને આ જમની આંખો છે એમાં ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના પલંગો નાખીને એમને પોઢાડ્યા હોય, આપણા 2 કાન હોય એમાં ગુણાતીતાનંદ સ્વામીને પોઢાડ્યા હોય, આપણા સદગુરુ આપણા સંતો ભક્તો બધાને અલગ અલગ અંગોમાં આપણે પોઢાડ્યા છે એવી ભાવના માનસી પૂજામાં કરીને સૂઈ ગયા હોઈએ ને, તો કોઈક દિવસ ભગવાનને ભગવાનના મુક્તો આવે. અડધી રાત્રે જાગી જઈએ ત્યારે માળા સ્વામિનારાયણ 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 કરીએ ને ત્યારે ભગવાન ક્યારેક અડધી રાત્રે સ્વપ્નની અંદર પ્રત્યક્ષ, મુક્તો પ્રત્યક્ષ સ્વપ્નમાં આપણને દર્શન આપે. અને એ કરવા જેવું છે, એ કરવાથી આપણા જીવનું બળ વધે. કેમ ના થાય, આપણે ધારીએ તો કેમ ના થાય. નાશવંત વસ્તુઓ સ્વપ્નમાં આવે છે, નાશવંત વસ્તુઓ. એક પેલા હતા ને બકરી લઈને નીકળ્યા એક ભાઈ, બકરી હતી ને બકરી બાંધેલી ને પછી ભાઈ હૂતા હતા સમજ્યા, અને કૂતરું હતું, હૂતા હતા, હૂતા હૂતા સ્વપ્ન આવ્યું. એક ઘરવાળું કર્યું, લગ્ન થયા, પછી બીજી ઘરવાળી થઈ, એના પાછા 2-2 છોકરા થયા, એમાં એક અનમાનીતી હતી ને એક માનીતી હતી, ઘરવાળી હતી એમાં. એટલે એક અનમાનીતીનો દીકરો આમ બેસવા આવ્યો ને ખોડામાં, તો આને આમ રાત્રે તો આમ બરાબર બધું સુખ લેતો હતો સ્વપ્નની અંદર, પણ પેલી અનમાનીતીનો છોકરો બેહવા આવ્યો ને ખોડામાં, તો હત દઈને આમ લાત મારવા ગયો ને, તો જાગી ગયો. અને જાગી ગયો ને જોયું તો સામે પેલું કૂતરું હતું, મોઢું ચાટતું હતું ભાઈનું. હવે આ કે મારું રાજ લૂંટાઈ ગયું ને મારા દીકરા લૂંટાઈ ગયા ને મારું બધું લૂંટાઈ ગયું, કશું લૂંટાયું, સ્વપ્નની અંદર જોયું હતું. પણ નાશવંત પદાર્થોનું ચિંતવન જીવ કરે એટલે સ્વપ્નમાં એ આવે, અને જો ભગવાનને ભગવાનના મુક્તોનું ચિંતવન કરે તો સ્વપ્નમાં એ આવે. રાત્રે સ્વામીએ કીધું ભાઈ નીકળી જા, અને પછી માવજી ભાઈએ પેલા એના દીકરાઓ સાથેનો ભાગ હતો એ પોતાનો ભાગ કાઢી લીધો, અને ભગવાનના એ ભાગ કાઢી અને ત્યાંથી નીકળી ગયા. અને પોતે માવજીભાઈ પાછા આવ્યા, અઢળક નાનું લેતા આવ્યા હતા. પૈસા તો ઘણાને મળતા હોય છે, પણ પૈસાને પચાવવા એ કોઈકને જ ખબર પડતી હોય છે. પૈસા બહુ લોકોને મળ્યા છે આ દુનિયામાં, કેટલા લોકો પાસે છે રૂપિયા, તો ઢગલા છે રૂપિયાના. ક્યાં વાપરવા એને મોટા મોટો પ્રશ્ન એ કારણે વાપરવા ક્યાં એટલા થઈ ગયા છે આ પૈસા,
બે નંબરના હોય ને એક નંબરના હોય, વ્હાઇટે હોય ને બ્લેકે હોય, ક્યાં વાપરવા એની એને ખબર નથી. પથારીઓ કરીને ક્યાં ક્યાં નાખવા પડે છે. આપણે જોઈએ છે ફોટાઓ આવે, ક્યાંક પકડ્યા હોય કોઈક, પહેલાં ગયા હોય જે પકડવાવાળા કોઈ, તો પકડ્યા હોય ને એના ફોટા તમે જુઓ તો આશ્ચર્ય લાગે કે આટલું લઈને ક્યાં મરવાનું. એના કરતાં જો બધે આપે તો કેટલા ગરીબો સુખી થાય, પણ વ્યક્તિને. એટલે અહીંયા આગળ એક બહુ સરસ કડી લખી છે, તમને ગમશે. હરિ જેને સાથે રહે સદા, તેને હાર નહીં હોય કદા. સૌના ભોગે વાલો એક રાખો, ખોટી જગતની મોહબતને ત્યાગો. આવેની કડી બહુ સરસ છે. પૈસા પાત્ર જગતમાં ઘના, મરીને થાય સાપના કના. આ મારીને થઈ ગયું છે, મરીને છે. મરીને થાય સાપના કના, ધનનો અહંકાર ન આવે. મારા પિયુડાને તે તો ભાવે. ધનના ઢગલા થાય અને એનો અહંકાર ના આવે. ધનના ઢગલા થાય ને એમાં બંધન ના થાય. રૂપિયાઓએ બંધન જ કર્યું છે. જેને જેટલા વધારે રૂપિયા રાખે એટલું એને વધારે બંધન થયું છે. મર્યા પછી એ દુઃખનું કારણ થયું છે, સુખનું કારણ નથી થયું. જે રૂપિયા, એક વસ્તુ યાદ રાખવી વાલા ભક્તો, જે વસ્તુને આપણને બહુ લગાવ હોય ને, લગની હોય ને, અંતકાળે એ જ યાદ આવે. હવે કોઈ કે માની લો કે એને મોટો ધનનો ઢગલો દાટી રાખ્યો છે અથવા મૂકી રાખ્યો છે, કોઈને ખબર નથી, એને એકને જ ખબર છે કે અહીં 5 કરોડ રૂપિયા મેં મૂક્યા છે. એનું મૃત્યુ આવે ને એને ખૂનો જ યાદ આવે, કશું જ યાદ નહીં આવે, એ ખૂનો જ યાદ આવવાનો. અને જેવો એ ખૂનો યાદ આવ્યો અને જ્યાં મૂક્યા છે એ રૂપિયો એને યાદ આવ્યો, જેવો દેહ છૂટ્યો, આત્માની ગતિ તો જે જગ્યાએ વૃત્તિ લાગી છે ત્યાં થાય. એ જે ધનનો ઢગલો હોય ને એની ઉપર હાથ થઈને બેહવું પડે કે ભૂત થઈને રહેવું પડે, બેમાંથી એક જ કરવું પડે. જે જગ્યાએ જે વસ્તુ એવી છે કે જેમાં આપણને આસક્તિ છે, ખેંચી જાય છે, જરૂર કરતાં વધારે તો કોઈથી ભોગવાતું નથી. સોનાના નળને સોનાના ટોયલેટના ટબ નાખવાવાળાના કમોતે મોત થયા છે દુનિયામાં. એના કરતાં ભાગ્યશાળી છીએ, ભગવાને મધ્યમ વર્ગના રાખ્યા હોય, બે ગાડી આપી હોય, ઘર આપ્યું હોય, આપણું ઘર હાલે એટલા રૂપિયા દીધા હોય, 5-25 સમાજને અર્થે સત્સંગને અર્થે વપરાય. બાકી આજના દીકરા દીકરીઓને તમારી પાસે કોઈ અપેક્ષા નથી કે અમને અમારા પપ્પા ઘર આપે ને ગાડીઓ આપે, એવું તો કંઈ છે નહીં અત્યારના છોકરાઓને. તમે કહો કે અમારી ભેગા રહેજો તો કે તમે તમારું કરજો, અમે અમારું કરી લેશું, એ એની જાતે જ કહી દે છે. એટલે આજે એવું કાંઈ રહ્યું નથી. તમે તો બધા સજ્જનને ભક્ત છો, પણ આપણને દેખાય કે જો ધનના ઢગલા થાય અને એને જો સમાજને અર્થે, સત્સંગને અર્થે, પોતાના પરિવાર અરે સમાજ અર્થે ના કરે, સત્સંગ અર્થે ના કરે, પણ પોતાના કોઈ ફેમિલીમાં કોઈ ગરીબ કે દુઃખી હોય એને અર્થે તો કરે, એને અર્થે પણ ના કરે અને ધનના ઢગલા લે, એ તો એની અસદગતિ કરાવે. ભગતે પૈસા બહુ મળ્યા છે પણ બધાને પચાવ્યું છે. આવીને માવા ભગતે જેટલી સંપત્તિ હતી એમાંથી કોઈ પ્રકારનું એમને અભિમાન નહોતું. એમને જૂનાગઢ, રાજકોટ એ બધી જગ્યાઓએ અને બધા જ મંદિરોની અંદર કાયમી થાળ આપ્યા. મહારાજના બાંધેલા 6-6 મંદિરમાં કાયમી થાળ આપ્યા. રસોઈ માટે અનામત ભંડોળો જમા કરાવ્યા. રૂપિયા ઘરે ના લઈ ગયા, રૂપિયા લઈને સીધા જૂનાગઢ ગયા. જૂનાગઢ જઈને ગુણાદિત્યાનંદસ્વામીને કીધું, સ્વામી આ બધું તમારી કૃપાનું, સ્વામી શું કરવાનું છે બોલો. અને સ્વામીએ કીધું કે આને આપણે આ 6 મંદિરોમાં થાળ આપો, આ કરો આ કરો, આટલા તારા માટે, આટલું બાકી આ સત્સંગ અર્થે, આવી રીતે કરો. જેવું સ્વામીએ આજ્ઞા કરી એવું માવા ભગતે કર્યું. આવી રીતે પૈસો હતો પણ પૈસાને પચાવી જાણ્યો હતો. હું જોઉં છું કે ઘણા બધા ભગવાનના ભક્તો એવા છે જેની પાસે બધી જ સુખ સમૃદ્ધિ હોય છતાં પણ બહુ સાદગીથી જીવતા હોય. સાદગીથી એટલે જેમ રહેવું ઘટે એમ રહેવું પડે. આજ તમે કોઈ ડૉક્ટર હો, કોઈ બિઝનેસ કરતા હો, બિઝનેસમેન હો, તો તમારે તમારા સ્ટેટસથી સમાજની અંદર બીજા લોકોની સાથે મેચ થવા રહેવું જ પડે. તમે અમારી જેમ કંઈ ભગવું કપડું પહેરીને ઘરમાં ફરો એ સાદગી ના કહેવાય. તમે ડૉક્ટરની ઓફિસે જાઓ ને પછી તમે કહો કે ભાઈ ત્યાં તો મારે વ્હાઇટ લેંગો જુબો પહેરીને જવું છે, તો એ સાદગી ના કહેવાય. ત્યાં તમારે ટાઈ પહેરીને જવું પડે, જવું પડે. પણ જીવમાં આપણને અંતરમાં એમ હોય કે મારું સાદું ને સિમ્પલ જીવન જેટલું બને અને મારું જે છે એમાંથી કંઈક બચાવીને કોઈક પાસે નથી એને આપવું, એનો એક આનંદ બહુ હોય છે. આપણી ડીશમાં છે ને કંઈક આવી ગયું હોય ને અને કોઈકની ડીશમાં એ ના આવ્યું હોય, એ કે મને તમારા ડીશમાં મેસૂબ આવ્યો ને મને બહુ ભાવે છે પણ મારે હારો ના આવ્યો,
અને ત્યારે તમે તમારી ડીશમાંથી એમને મેસૂબ આપો ને અને એ જમે ને અને એનો જે તમને આનંદ થાય ને એ તમે જમો ને તોય ના થાય, એ તોય ના થાય. હવે જેની પાસે છે એને એવા કોઈ ગરીબને જમાડ્યા હોય, જેની પાસે છે એને કોઈક રસ્તે રખડતા કોઈને ઠંડીમાં રીબાતા હોય, એને કંઈક ધાબળો ઓઢાડ્યો હોય, એનું સુખ બહુ આવે એવું ભગવાને આપણને કરવા કીધું છે. અને એવું આપ સર્વે બધાય ભક્તો સજ્જનો બધાય કરો છો, એ રસ્તે ચાલો છો. આવી રીતે માવા ભગતનું દારિદ્ર સ્વામીએ કાઢ્યું અને એમને એક ધનવાન બનાવ્યા, એની સાથે એક આદર્શ ભક્ત બનાવ્યા. આવી નિર્બળ બુદ્ધિ ભગવાનને ભગવાનના સંતના સમાગમથી રહે છે. છેલ્લી એક કડી ગાય કથાને આપણે પૂર્ણ કરીશું. નિર્મળ બુદ્ધિ રહે તે હરિ કૃપા, નિર્મળ બુદ્ધિ રહે તે હરિ કૃપા, બાકી માન મોટપ જાનો કૂચા, બાકી માન મોટપ જાનો કૂચા, સંત સમાગમ થે તેમ થાય, સંત સમાગમ થે તેમ થાય, માટે નિસદે ન કરવું તે સદાય, માટે નિષદે ન કરવું તે સદાય, માટે નિષદે ન કરવું તે સદાય, માટે નિષદે ન કરવું તે સદાય. માટે વાલા ભક્તો સંતનો સમાગમ કરી સત્સંગ કરીને આપણી બુદ્ધિને રોજ નિર્મળ કરીએ, એ જ ભગવાનની કૃપા છે. આપણી સર્વની બુદ્ધિ ભગવાન એવી નિર્મળ ને નિર્મળ જે રસ્તે આપણે ચાલીએ છીએ એવી સંત સમાગમ દ્વારા રાખે, એ પ્રાર્થના સાથે આજની કથાને પૂર્ણ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.